धोरण दस नू गुजरात बोर्ड नू 64.62% परिणाम जाहिर थई चुक्यू छे। गुजरात माध्यम नू 62.11% परिणाम जाहिर थयू छे, ज्यारे अंग्रेजी माध्यम नू 81.90% परिणाम जाहिर थयू छे। धोरण दस ना परिणाम मा दीकरीओए डंको वगाड्यो छे। दीकरीओनू 70.62% अने दीकराओनू 59.58% परिणाम छे, एटले के आ वखते पण छोकरीओए बाजी मारी लीधी छे। सौथी वधारे छोकरीओ पास थई छे। 2022 मां धोरण 10 नुं 65.18% परिणाम हतुं। मुख्यमंत्रीए पाठवी छे विद्यार्थीओने शुभेच्छा। सूरत जिल्लानुं आ वखते सौथी वधु 76.45% अने दाहोद जिल्लानुं सौथी ओछुं 40.75% परिणाम जाहेर थयुं छे। तो केन्द्रनी वात करीए तो बनासकांठाना कुंभारिया केन्द्रनुं सौथी वधु 95.92%, જ્યારે નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછું 11.94% પરિણામ જાહેર થયું છે। 272 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 157 શાળાઓમાં 0 પરિણામ આવ્યું છે। 0% જીએસઈબી બોર્ડમાં પાસ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછો ગ્રેડ ડી પ્રાપ્ત કરવો પડે છે, અને ગ્રેડ E1 કે પછી ગ્રેડ E2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જીએસઈબી પૂરક પરીક્ષાના માધ્યમથી અંક સુધારવાની તક આપે છે। જીએસઈબી 2023 માર્કિંગ સ્કીમ ગુજરાત બોર્ડના અનુસાર 90%થી વધુ મેળવવા પર એ ગ્રેડ અપાયો છે। 80-90% વચ્ચે જે વિદ્યાર્થીઓને માર્ક્સ આવશે તેઓને એ ગ્રેડ, જ્યારે 70-80% સુધી અંક મેળવનાર વિદ્યાર્થીઓને બી ગ્રેડ મળ્યો છે। સૌથી નીચલો ગ્રેડ ડી 40 કે તેથી ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે। તો પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી છે। આવો તેમણે શુભેચ્છા સંદેશમાં શું કહ્યું સાંભળીએ। તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું। બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં અગત્યનું સ્થાન ધરાવે છે। વિદ્યાર્થી તેના સ્વપ્ન સાકાર કરવા માટે તેમજ ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે સખત પરિશ્રમ અને પ્રતિબદ્ધતા દાખવી ઉચ્ચ પરિણામ મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અમારા તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે મારા ગુજરાતના પરીક્ષામાં ઉત્તીર્ણ ન થનાર વિદ્યાર્થી મિત્રોને સાંત્વના પાઠવું છું અને એમને હિંમત હાર્યા વગર અને ધૈર્ય ગુમાવ્યા વગર પુનઃ પરીક્ષાઓની તૈયારી કરવા માટે અપીલ કરું છું અને એમને પણ એમના ભવિષ્યની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવું છું। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે અને આજે ગુજરાતનું જે પરિણામ આવ્યું છે તેમાં વિદ્યાર્થીઓની અંદર ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે અલગ અલગ વિદ્યાર્થીઓ જે છે એ જે માર્ક્સ આવ્યા છે તેને લઈને ગરબા કરતા જોવા મળ્યા છે, સારા સારા કોમ્પ્લિમેન્ટ્સ આપી રહ્યા છે। સૌથી વધુ જે જિલ્લાનું પરિણામ આવ્યું છે એ છે સુરત જિલ્લો। સીધા જઈશું સુરતથી, સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે અને અમદાવાદથી સંજય ટાંક પણ જોડાયેલા છે। સૌથી પહેલા કીર્તેશ આપની પાસે આવીશ, સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધુ 34% આ વખતે આવ્યું છે, કેવા પ્રતિભાવ આવી રહ્યા છે વિદ્યાર્થીઓમાંથી? વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા કેમ આપવામાં આવી છે?
भक्ति इंटरनेशनल स्कूल में इंग्लिश मीडियम संभालती हूँ। मेरा नाम है निराली पटेल। मेरे सेक्शन में आप देख रहे हो इंग्लिश मीडियम के स्टूडेंट्स बहुत क्यूरियोसिटी थी अपना रिजल्ट जानने की, क्योंकि वो लोग ने जो पूरे साल मेहनत की है वो सिर्फ वो लोग की अकेले की मेहनत नहीं है, उसके पेरेंट्स की, उसके टीचर्स की, सबकी मेहनत है। और आज जो बच्चे पास होकर आए हैं A1, A2, AB, हमारे लिए तो सारे बच्चे ही A1 है, जो भी B2 आए हैं या C1 आए, लेकिन बच्चों की जो अपनी मेहनत की है और मेहनत के हिसाब से ही वो लोग को आज रिजल्ट मिला है। तो आज हमारे बच्चे बहुत खुश है कि वो लोग की मेहनत के हिसाब से वो लोग को आज रिजल्ट मिला है। और आज जो हम लोग ने वो लोग को श्रीमद् भगवद गीता दे के जो नवाजा है उसका एक ही रीजन है, एजुकेशन तो हम लोग बच्चों को दे ही रहे, लेकिन साथ में हम लोग वो लोग को संस्कार भी देना चाहते और आगे भी वो लोग संस्कार के और एजुकेशन के साथ आगे बढ़े, वही इच्छा है। બિલકુલ અન્ય વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માંગીશ. બેટા શું કહેશો? ધારેલું પરિણામ આવ્યું છે. હા, ધારેલું જ પરિણામ આવ્યું છે અને બધે મહેનત કરી હતી એટલે પણ ખૂબ સારું આવ્યું છે. ઘરે પણ બધા ખુશ છે અમારા પરિણામ. વિદ્યાર્થીઓમાં કેટલી ખુશી, કારણ કે જે પરિણામ છે સુરત ફરી એક વખત મેદાન મારી ગયું છે. આ બધા નાચતા હતા એટલે ખબર તો પડી જાય કે કેવું પરિણામ આવ્યું છે, એટલે બધા ખુશ જ છે ઓફકોર્સ. બિલકુલ, સુરતના વિદ્યાર્થીઓમાં ચોક્કસ ખુશીનો માહોલ છે, કારણ કે સુરત સહિત જિલ્લાના વિદ્યાર્થીઓ જે રીતે મેદાન મારી ગયા છે, ફરી એક વખત સુરત જિલ્લો આખા ગુજરાતમાં સૌથી વધારે પાસ થનારા વિદ્યાર્થીઓ છે. અને જે રીતે વિદ્યાર્થીઓએ ધારેલું પરિણામ હતું, કહી શકાય કે કોરોના કાળ પછી સૌથી સારું પરિણામ ધોરણ 10નું આવ્યું છે. અને ચોક્કસ પરિણામમાં આવતાની સાથે વિદ્યાર્થીઓ ખુશ છે. વિદ્યાર્થીઓ સાથે તમામ શાળાના શિક્ષકો, સંચાલકો અને વિદ્યાર્થીઓના પરિવારમાં ખુશીનો માહોલ છે. અને ખુશી કસે ને કસે ક્યાં ગરબા ગાઈને તો ક્યાં ડીજેના તાલે નાચતા તો ક્યાં બેન્ડ બાજા સાથે જોવા મળી રહ્યું છે સુરતમાં. જી કીર્તિશ, આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે. સીધા જઈ છું સંજય ટાંક મારી સાથે અમદાવાદથી જોડાયેલા છે. સંજય, આપને પૂછવા માંગીશ, વિદ્યાર્થીઓમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે, કેવા પ્રતિભાવો આવી રહ્યા છે, કોના કેટલા ટકા આવ્યા છે, જરા એ જાણશો? બિલકુલ પંકજ, જે છે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને ઓવરઓલ રાજ્યના પરિણામની વાત કરીએ તો 64.65% જેટલું પરિણામ જે છે તે ઓવરઓલ રાજ્યનું આવ્યું છે. અને અમદાવાદનું 64% આસપાસ પરિણામ અમદાવાદ શહેરનું, અને અમદાવાદ ગ્રામ્યની જો વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં 65% આસપાસ પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે અને હું દ્રશ્ય પણ આપને બતાવીશ કે વિદ્યાર્થીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ગરબે પણ ઘૂમી રહ્યા છે. અને આ તેજસ્વી તારલાઓ છે જે છે તેઓએ જે મહેનત જે કરી હતી ધોરણ 10નું જે પરીક્ષા લેવાઈ હતી માર્ચ મહિનામાં, અને તે મહેનતનું પરિણામ તેઓએ મેળવ્યું છે. HPK સ્કૂલના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીની આપણી સાથે, શું નામ છે તમારું? તનિષા. મારા 93% આવ્યા છે. કેટલી ખુશી છે પરિણામ? ખૂબ જ ખુશી છે. મેં મહેનત કરી હતી એટલા મને મળ્યા, અને મને મારા સ્કૂલ, મારા ટીચર્સ, મારા ફેમિલી બધાનો સાથ મળ્યો અને જેનાથી મને આ પરિણામ પ્રાપ્ત થયું છે. તમારું નામ જણાવો, કેટલા પર્સન્ટેજ આવ્યા છે, કેવી મહેનત? મારું નામ પટેલ પલ છે. 93% આવ્યા છે. પહેલા દિવસથી જ મહેનત કરી હતી એટલે છેલ્લે સારું પરિણામ જણાવ્યું છે. પહેલા દિવસથી મહેનત કરી તો પછી વાંધો નથી આવતો. તમે શું કહો છો, કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારે 90.3 આવ્યા છે. અને ભણવા માટે એટલું બધું પ્રેશર દર હતું, પણ જે કર્યું હતું પોતાના માટે કર્યું હતું એટલે આજે અહીંયા છીએ. કેવી તૈયારી કરી હતી આખી અને કઈ રીતે ટાઈમ મેનેજ? પહેલેથી થોડી થોડું ભણવાનું ચાલુ રાખ્યું એટલે કન્સિસ્ટન્સીમાં રહીએ તો છેલ્લે સુધી આખી રીતે કરી શકીએ. સાહેબ, અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, પંકજ તેઓ પાસેથી પણ જાણીએ. શું કહેશો, શું નામ છે તમારું, શું પરિણામ? કલ્પ પટેલ નામ છે. પરિણામ પર્સન્ટાઇલ 99.91 અને પર્સન્ટેજ 95 છે. કેવી તૈયારી કરી? તૈયારી સારી હતી, એના પ્રમાણે રિઝલ્ટ બી આવ્યું. સફળતાની ટિપ્સ શું હશે તમારી, જે અન્ય વિદ્યાર્થીઓ હવે 9માં, અત્યારે જે 10માં જે નવા વિદ્યાર્થીઓ આવશે, કઈ રીતે મહેનત કરવી? મહેનત કરવાની, પણ બોર નહીં થવાનું ભણી ભણી. તમારું શું રિઝલ્ટ આવ્યું છે? તમારા 100માંથી 100 માર્ક્સ ગણિત અને વિજ્ઞાનમાં પણ? મારે પર્સન્ટેજ 95.2 આવ્યા છે, 571 માર્ક સાથે પર્સન્ટાઇલ 99.92, અને ગણિત અને વિજ્ઞાન બંનેની અંદર 100માંથી 100 આવ્યા છે. આની અંદર એવું છે, આની અંદર મહેનત માટે એવું છે કે આપણે, મારે ખાસ કરીને મારે ગણિત અને વિજ્ઞાન બાજુ ઢળાવ થોડો વધારે હતો અને મેં એમાં મહેનત પણ ખૂબ વધારે કરી હતી, એના લીધે આવું પરિણામ આવ્યું છે. મહેનત પણ ખૂબ કરી હતી ને એનું પરિણામ આવ્યું. તમારું શું પરિણામ છે, કેવી મહેનત? મારું 95% પરિણામ આવ્યું છે અને મહેનત તો કરી છે, પણ હું તો એવું કહેવા માંગીશ કે ક્વોલિટેટિવ રીડિંગ વધારે સારું ક્વોન્ટિટેટિવ રીડિંગ કરતાં.
અને મહેનત કરવી હોય તો પછી છે ને જે સારી મહેનત કરવાની, અને કેટલું વાંચવું એ મહત્વનું નથી પણ કેવી રીતે વાંચવું એ વધારે મહત્વનું હોય. તમે મારું બી એવું જ માનવું છે કે તમે કેવી રીતે વાંચો છો એ વધારે અગત્યનું છે કેટલું વાંચ્યા કરતા, કારણ કે કન્સેપ્ટ તમારા જેટલા સાચા હોય એ પ્રમાણે તમને રિઝલ્ટ મળતું હોય છે. ક્વોન્ટિટેટિવ કરતાં ક્વોલિટેટિવ વાંચવું વધારે ફાયદામંદ હોય છે. બિલકુલ પંકજ, વિદ્યાર્થીઓ જે છે તેઓ પાસેથી જાણી રહ્યા છે કેટલું પરિણામ આવ્યું છે, કેટલી ખુશી? ખુશી તો બહુ છે, પરિણામમાં 92.67% આવ્યા છે અને બહુ જ ખુશી છે, મહેનતનું સરસ ફળ મળ્યું છે. તો આ તેજસ્વી તારલાઓ છે અમદાવાદના HBK સ્કૂલના વિદ્યાર્થીઓ છે અને તેઓનું જે પરિણામ જે જાહેર થયું છે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જી સંજય, આભાર આપનો માહિતી આપવા માટે. અને હવે રાજકોટથી મારી સાથે જોડાય છે હાર્દિક જોશી. હાર્દિક, રાજકોટમાં કેવો માહોલ છે, વિદ્યાર્થીઓના કેવા પ્રતિભાવો આવી રહ્યા છે, કેટલા માર્ક્સ આવ્યા છે? રાજકોટની વાત કરવામાં આવે તો જે કારકિર્દી માટે ખૂબ જ મહત્વની ગણાતી 2010 પરિણામ આવ્યું છે, જ્યારે રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ આવ્યું છે. અને જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં 800 પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જેમને A1 grade આવ્યો છે, ત્યારે હાલ આપણી સાથે A1 grade મેળવનાર કેટલાક વિદ્યાર્થીઓ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, તમારો A1 grade આવ્યો છે? ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને સ્કૂલ તરફથી પણ ઘણો સપોર્ટ મળી રહ્યો છે અને આજે મને A1 grade આવ્યો, હું ખૂબ જ ખુશ થયો છું. ખાસ તમારો A1 grade આવ્યો છે, કેવી મહેનત કરી? મહેનત સારી હતી. આજે A1 grade આવ્યો, શું છે? A1 grade થોડાક સ્કૂલ અને અમે પણ સારી મહેનત કરેલી છે, તેથી જાણે અત્યારે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. A1 grade મેળવનાર વિદ્યાર્થીઓ બીજી તરફ જે છે અહીંયા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અત્યારે વિદ્યાર્થીઓ છે તેઓ ગરબે ઝૂમી રહ્યા છે. આજના 2010 પરિણામ આવતા છે, વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે જે રીતના ગરબા જે છે વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે અને અત્યારે ગરબાઓ રમી રહ્યા છે. અનેક જેવા વિદ્યાર્થીઓએ ગેમમાં ખૂબ સારું પરિણામ આવ્યું છે અને એમના કારણે ખુશીઓમાં કોઈ પાર નથી રહ્યો. હાલ આપણી સાથે કેટલાક વિદ્યાર્થી છે, શું કહેશો, તમારો A1 grade આવ્યો છે આજે? જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટ હોય, સુરત હોય કે અમદાવાદ હોય, જે પાસ થયા છે વિદ્યાર્થીઓ તેમનામાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉમંગ છે. તેમની મહેનતનું જે પરિશ્રમનું ફળ આવ્યું છે તેને લઈને તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ગરબા કરી રહ્યા છે. તો આ વખતે 2010 સૌથી વધુ પરિણામ સુરતનું આવ્યું છે અને એ મહત્વની વાત એ છે કે આ વખતે પણ છોકરીઓએ બાજી મારી છે સૌથી